નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે ગુજરાતી પાઠ નંબર આઠ છત્રી ભાગ બેનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ ભાગ એકની અંદર જે આપણે વાતો કરી છે એનો આપણે અભ્યાસ કરી લઈએ લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર હવે રતિલાલ બોરીસાગરનો સ્વભાવ ભૂલકનો હતો અને દર વર્ષે તે છત્રીના સ્ટોરમાં છત્રી ખરીદવા માટે જતા હવે એક વખત ઘટના એવી બને છે લેખક છત્રીના સ્ટોરમાં છત્રી ખરીદવા માટે જાય છે ત્યારે દુકાનદાર તેને જુએ છે અને લેખકને એવું લાગે છે કે કદાચ કોઈ વ્યક્તિ એ મારા જેવો હશે અને છત્રીના પૈસા ચૂકવ્યા નહીં હોય તો આ દુકાનદાર જે છે એ મારી સામું આ માટે જોતો હશે પણ વાત કંઈક અલગ બને છે કેમ કે દર વખતે લેખક છત્રી ખરીદવા માટે સ્ટોરમાં જાય છે અને કોઈ પણ કારણસર છત્રી છે એ ભૂલી જાય છે ઘરે આવે ત્યારે છત્રીની પાસે હોતી નથી અથવા તો કોઈ બીજી રીતે એ છત્રી ભૂલી જાય છે અને દર વર્ષે જ્યારે ચોમાસું બેસે ત્યારે છત્રી ખરીદવા માટે સ્ટોરમાં જાય છે તો આ વખતે પણ છે એ લેખક છત્રી ખરીદવા માટે સ્ટોરમાં જાય છે અને એક શ્યામ રંગની છત્રી છે એ પસંદ કરે છે હવે દુકાનદાર જે છે એ લેખકને વાત કરે છે કે સાહેબ તમે દર વર્ષે છત્રી ખરીદવા માટે આવો છો ત્યારે લેખક જે છે એ દુકાનદારને એવી વાત કરે છે કે હા હું દર વર્ષે છત્રી ખરીદવા માટે આવું છું હવે આ છત્રી જે છે એ મારી પાસે ટકતી નથી તો ટકે એવી છત્રી તમે રાખો છો ત્યારે દુકાનદાર એવું કહે છે ના હું નહીં પણ બીજો દુકાનદાર છે એ આવી છત્રી રાખતો નથી હવે તમારે છત્રી તમારી પાસે રહે એ માટે તમારે ઉપાય કરવો પડશે હવે વિચાર કરો કે લેખકનો સ્વભાવ જે છે એ કેવો હતો તો કે ભૂલકનો સ્વભાવ હતો અને કોઈ કારણસર છે એ છત્રીની પાસે ટકતી નથી તો હવે ભાગ એકની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે લેખક શું કરે છે તો કે છત્રી પોતાની પાસે રહે એવા ઘણા બધા ઉપાયો છે એ કરે છે આપણે એક પ્રસંગ પણ એમાં જોયો હતો રવિન્દ્રનાથ ટાગોરની એક કાવ્યનો પ્રસંગ એ આપણે વાત પણ કરી કે રાજાના કુંવર જે છે એ કુંવર આખા રાજ્યની અંદર એ ફરે તો એને કાંટો ન વાગે એ માટે રાજા શું કરે છે તો કે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો નિર્ણય કરે છે પણ એક માણસ છે એ રાજાને એવી વાત કરે છે કે તમારા ગુંવર માટે હું એવા બૂટ સીવી આપું કે એને કાંટો ન વાગે તો આ રીતે લેખક પણ વાત કરે છે કે આપણી વસ્તુ જે છે એ આપણે સાચવવા માટે આપણે જાતે એ ઉપાય કરવો જોઈએ તો આ રીતે પણ છે એ લેખક છત્રી ન ખોવાય એ માટે એ ઘણા બધા ઉપાયો કરે છે પણ કોઈ કારણસર છે એ છત્રી ખોવાઈ જાય છે કેમ કે છત્રી છે એની પાસે ટકતી નથી તો લેખક પણ કહે છે કે મારો ત્યાગ કરતાં છત્રીને સહેજ વાર પણ લાગતી નથી દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો લેખકે એકથી વધુ વાર નોંધાવ્યા છે હવે આપણે એ પણ વાત કરી ચૂક્યા છીએ કે લેખક જે છે એ શું કહે છે તો કે છત્રી જે છે એ મારી પાસે રહે એ માટે મારા જે મિત્રો છે એ ઉપાય સૂચવે છે કયો ઉપાય સૂચવે છે તો એમાં આપણે પહેલી વાત કરી કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો જેથી કરીને તમારે તમારો શટ જે છે એ ભીનું ન થાય કેમ કે વરસાદમાં ભીની થયેલી છત્રીથી શટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો તો આ પ્રથમ ઉપાય આપણને આપેલો છે કે આ રીતે એક માળાની જેમ એ છત્રી દોરી બાંધીને એ રાખવાની છે જેથી કરીને છત્રી છે ખુલી પણ શકે એટલી મોટી દોરી રાખવાની છે પછી બીજો ઉપાય એ શું કહે છે કે તમે છત્રી સાચવવા તમારી સાથેને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો એનો એક મિત્ર એ પણ વાત કરે છે કે તમે એક કામ કરો છત્રી તમારી પાસે રહે એ માટે એક પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય કેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો તો આ રીતે લેખકને પણ છે એનો મિત્ર વાત કરે છે કે તમે એક પગારદાર માણસ રાખો કે તમારી સાથે રહે તમારી છત્રી છે એ સાચવે તો આ રીતે છે એ આપણે ભાગ એકની અંદર વાત કરી ચૂક્યા છીએ હવે અહીંથી આપણે ભાગ નંબર બેની શરૂઆત કરીએ તો ત્રીજો ઉપાય છે એ શું બતાવે છે કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો હવે ચોમાસું ચાલુ થાય તો લેખકને ઘરમાં જ રહેવાનું કહે છે કેમ કે ચાર મહિના છે એ ઘરમાં રહે જેથી કરીને એની પાસે છત્રી છે એ ટકી રહે છત્રી કોઈ જગ્યાએ છે ભૂલી ન જવાય તો આ ચાર મહિના ચોમાસાના ચાર મહિના જે છે એ ઘરે રહેવાની વાતો કરે છે એક ટાણા કરો ને પ્રભુ વચન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખો ખોવાનો પ્રશ્ન નહીં રહે તો એનો એક મિત્ર એ વાત કરે છે તમે કામ કરો ચોમાસાના ચાર મહિના ઘરે રહો અને શું કરવાનું ઘરે રહીને તો એક ટાણા અને પ્રભુ ભજન કરવાનું છે જેથી કરીને છત્રી ખોવાનો કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં પછી એક મિત્ર એ વાત કરે છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો શું કહે છે તો કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવી નાખો જેથી કરીને કોઈ બીજાના હાથમાં છત્રી આવે તમારા નામ સરનામા પર છે એ તમારી છત્રી પહોંચતી કરે કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે તો આ રીતે પણ છે લેખકને વાત કરે છે કે તમારું નામ સરનામું છત્રી ઉપર લખાવી આપો જેથી કરીને કોઈને મળે તો પોસ્ટકાર્ડ દ્વારા પણ છે તમને જાણ કરી શકે હવે લેખક છે આ પ્રમાણે જે એના મિત્રો ઉપાય સૂચવાતા એ પ્રમાણે લેખક છે એ છેલ્લો ઉપાય છે એ પસંદ કરે છે કયો છેલ્લો ઉપાય છે તો કે છત્રી ઉપર નામ સરનામું લખાવી નાખવાનો જે ઉપાય છે એ પસંદ કરે છે અને હવે લેખક શું કરે છે તો કે છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી હવે લેખક વાત કરે છે કે ઘણી બધી સલાહો છે એ આ પ્રમાણે મને મળતી હતી તો કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ મિનિટમાં હું ભૂલી ગયો આની ઉપાય પણ ઘણા બધા છે લેખકને મળતા હોય છે આપણી પાસે જે ઉપાય છે થોડા છે પણ લેખકને આવા ઘણા બધા ઉપાયો છે મળતા હોય છે અને અમુક ઉપાય એવા હોય છે કે એ પાંચ મિનિટમાં ભૂલી જાય છે તો કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખાવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું તો લેખક વાત કરે છે કે હા હવે શું કરવાનું છે તો કે છત્રી ઉપર નામ સરનામું લખવાનો જે ઉપાય છે એ મને ગમી ગયો અને હવે લેખક જે છે એ પ્રમાણે છત્રી ઉપર નામ સરનામું લખી નાખીએ છીએ એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું હવે જે ઉપાય લેખકને મળ્યો કે તમે છત્રી ઉપર નામ સરનામું લખાવી નાખો તો એ પ્રમાણે લેખક શું કરે છે તો કે જે નવી છત્રી પસંદ કરેલી છે શામ રંગની છત્રી પસંદ કરેલી છે એના ઉપર પોતાનું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ એ લખાવી નાખે છે વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું અને જે નામ સરનામું છે વિગતવાર સરનામું ટેલિફોન નંબર છે એ ભૂસાઈ ન જાય એવા પાકા રંગ પસંદ કરે છે મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો પણ મેં સંયમ રાખ્યો હવે લેખક એ વાત કરે છે કે છત્રી ઉપર આખો બાયોડેટા આખી માહિતી છે એ મારે લખાવી હતી પણ ફક્ત મેં શું લખાવ્યું તો કે નામ છે સરનામું છે ટેલિફોન નંબર એવું લખાવ્યું છત્રી પર નામ સરનામું લખાવવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો હવે જે પસંદ કરેલું છે કે નામ સરનામું અને ટેલિફોન નંબર લખાવો આ ઉપાય લેખકે પસંદ કર્યો અને એ પ્રમાણે છત્રી ઉપર છે એ વિગતવાર માહિતી છે એ લખી નાખે છે તો ખરેખર આ જે ઉપાય છે એને ફાયદાકારક થાય છે કઈ રીતે ફાયદાકારક થાય છે એ આપણે જોવાનું છે કે છત્રી લીધાના વિશેક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો હવે આપણને ખબર છે કે કદાચ લેખક છે એ છત્રી ભૂલી ગયા હશે તો લેખકે છત્રી લીધી એના વિશેક દિવસ પછી લેખકને રાજકોટથી એક પત્ર મળે છે તો પત્રમાં શું લખેલું હોય છે તો જુઓ અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો હવે ઘટના શું બને છે તો કે એક વખત લેખક જે છે એ રાજકોટ અમદાવાદથી રાજકોટની મુસાફરી કરે છે અને હવે જે પોતાની છત્રી હતી એ ત્યાં ભૂલી જાય છે અને બીજાની છત્રી લઈને એ પોતે ઘરે આવતા રહે છે અને પત્રમાં એવું લખેલું હોય છે કે તમે મારી છત્રી લઈ લીધી છે અને તો આ રીતે એ પત્રમાં એકરાર કરે છે પોતે માફી પણ માગે છે ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું હવે લેખકને પત્રમાં એ પણ માહિતી મળી હોય છે કે તમે મારી છત્રી ન પણ લીધી હોય તો પણ હું તમારી છત્રી તમને આપવા ઈચ્છું છું તો આ રીતે પેલો વ્યક્તિ જે છે એ ક્ષમા યાચના કરે છે આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારથી જ પડી હવે લેખકનો એટલો ભૂલોકણો સ્વભાવ હતો કે પોતાની છત્રી વીસ દિવસ પહેલાં એ ગુમ થઈ ગયેલી છે એને પણ એ જાણ નથી આ તો સારું થયું કે એને પત્ર મળ્યો ત્યારે એને ખબર પડી કે પોતાની છત્રી છે એ ખોવાઈ ગઈ છે કેમ કે ચોમાસું હતું વરસાદ નહોતો એટલે છત્રી ખોવાઈ ગઈ છે એની જાણ એને થતી નથી જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એ પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી સ્વાભાવિક છે કેમ કે લેખકનો સ્વભાવ છે કેવો છે તો કે ભૂલકનો સ્વભાવ છે અને હવે પોતે એ બીજાની કોઈ છત્રી લઈ આવ્યા હશે એવી તો કોઈ વ્યક્તિને જાણ પણ ન પણ હોય હવે લેખક જે છે એ પોતાની છત્રીને સાચવી શકતા નથી તો સ્વાભાવિક છે કે બીજાની છત્રી છે સાચવી શકીએ નહીં છતાં પણ પેલો જે પત્ર લેખક છે એને એવું લાગે છે કે કદાચ તમે મારી છત્રી લઈ પણ લીધી હશે અને કદાચ ન પણ લીધી હોય તો પણ હું તમારી છત્રી પાછી આપવા માટે ઈચ્છું છું મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી તો આ રીતે જે પ્રમાણે પત્રમાં લખ્યું હતું કે તમારી છત્રી મારી પાસે છે તો એ પ્રમાણે લેખક શું કરે છે તો કે પોતાની છત્રી છે પેલા વ્યક્તિ પાસેથી લઈ આવે છે અને એની છત્રી લેખક પાસે નથી એવી દિલગીરી પણ વ્યક્ત કરે છે અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું તો આ રીતે પણ લેખક છે પહેલાં વ્યક્તિની માફી પણ માગે છે કે તમારી છત્રી મારી પાસે નથી અને પોતાની છત્રી છે એ પેલા વ્યક્તિ પાસેથી લઈ લે છે હવે શું થાય છે જો કે પોતાની છત્રી છે એ પોતાની પાસે મળી ગઈ હવે એ છત્રીનું એ સાચવી શકતા નથી કે સાચવે છે એ આપણે જોઈએ તો રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો ઘટના શું બને છે તો કે રાજકોટથી રૂબરૂ પોતે છત્રી છે એ લેવા જાય છે અને હવે તો પોતાની છત્રી જે છે એ પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં કેમ કે સ્વાભાવિક છે પોતાની છત્રી છે એ પહેલાં વ્યક્તિના હાથમાં હતી અને પેલો વ્યક્તિ ક્યાં રહે છે તો કે રાજકોટ રહે છે તો સ્વાભાવિક છે કે પોતાની છત્રી જે છે રાજકોટ લેવા માટે જવું પડે આવો ઉપાય એ પસંદ કરે છે આ ઉપાય મારા સિવાય સૌને નકામ સ્વાભાવિક છે કે ધારો કે આપણે પણ એવું કરીએ કે ભાઈ રાજકોટ જે છે છત્રી લેવા જવાનું છે આપણે બીજાને વાત કરીએ તો બીજા શું કહે ભાઈ રાજકોટ શું જવાતું હશે ટિકિટ ભર તમે ગણો રિક્ષા ભાડું ગણો આવા જવાનો ખર્ચ ગણો તો આપણને અહીં નવી છત્રી મળી જાય છતાં પણ લેખક શું કરે છે તો કે ના ના પહેલાં વ્યક્તિ જે મને પત્ર લખ્યો કે તમારી છત્રી મારી પાસે છે તો સ્વાભાવિક છે મારે છત્રી લેવા માટે રાજકોટ તો જવું પડશે તો આ રીતે લેખક નક્કી કરે છે કે હું રાજકોટ જઈને મારી છત્રી પાછી મેળવીશ હવે વિચાર કરો કે લેખક રાજકોટ અમદાવાદથી રાજકોટ છત્રી લેવા માટે જાય છે તો કેટલો ખર્ચ થાય છે એ તમારે યાદ રાખવાનું છે અહીં જે અ જે આપણને ફકરો આપેલો છે આ ફકરો તમારે યાદ રાખવાનો હશે કેટલો ખર્ચ થાય છે કઈ રીતે લેવા જાય છે આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે તો આપણે જોઈએ કે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા કેટલા તો કે બસો પચાસ રૂપિયા ખર્ચ થાય છે રાજકોટ જવા માટે જે બસ ભાડું હોય છે એ ઓછામાં ઓછું બસો પચાસ રૂપિયા થાય છે બીજો વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા છે ચા પાણી નાસ્તો છે આનો ખર્ચ આપણે ગણીએ તો ત્રણસો સાડા ત્રણસો સુધીનો ખર્ચ છે થાય વિચાર કરો કે ભાઈ બસ ભાડું જે છે કેટલું તો કે બસો પચાસ રૂપિયા બીજો ખર્ચ આપણે ગણીએ બીજા ખર્ચમાં શું ગણવાનું છે તો કે રિક્ષા ભાડું છે ચા પાણી નાસ્તો છે આ બધો ખર્ચ આપણે ગણશું તો ત્રણસો કે સાડા ત્રણસો રૂપિયા જેવો ખર્ચ છે થાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનો વ્યવહારું ન કહેવાય સ્વાભાવિક છે કે આપણે જો લેખકની જગ્યાએ હોય તો આપણે આ છત્રી લેવા માટે જતા નથી આપણે અહીંથી જ નવી છત્રીની ખરીદી કરી શકીએ છીએ પણ લેખકને એવું લાગે છે કે ના મારે છત્રી લેવા માટે રાજકોટ તો જવું જ છે બીજા કોઈ વ્યક્તિ છે એને કદાચ મૂર્ખામી ભર્યું કામ લાગે પણ મારે છે એ આ કામ કરવાનું છે કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો સ્વાભાવિક છે કે આ કામ જે છે એ કેવું છે તો કે મૂર્ખામી ભર્યું કહેવાય બરાબર છતાં પણ લેખક છે એ છત્રી લેવા માટે રાજકોટ જાય છે પણ હું મક્કમ રહ્યો આમાં પૈસાનો પ્રશ્ન નહોતો પોતાની છત્રી ખોવાય હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો હવે આપણે પણ એવું કરતા વધારો કે કોઈની વસ્તુ છે આપણી પાસે આવે તો આપણે એને જાણ કરતા નથી પણ પહેલાં વ્યક્તિ સજ્જન કહેવાય કે લેખકની છત્રી છે એ પોતાની પાસે આવી ગઈ છે એટલે શું કરે છે તો કે લેખકને પત્ર લખે છે કેમ કે છત્રી ઉપર નામ સન્નામો તો લખેલું હોય છે તો આ રીતે પહેલો વ્યક્તિ જે છે લેખકને પત્ર લખીએ છીએ તમારી છત્રી છે એ મારી પાસે આવી ગઈ છે તો આ વ્યક્તિની જે છે એ પ્રામાણિકતા કહેવાય આપણે આપ આવી પ્રામાણિકતા બતાવતા નથી કોઈની છત્રી આપણી પાસે આવી ગઈ હોય તો આપણે એ છત્રી લઈ લેવીએ છીએ અને જાણ કરતા નથી તો આ રીતે લેખક વાત કરીએ છીએ કે ના ના પહેલાં વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે તો કોઈ વિચારતું નથી કે આ રીતે પહેલાં વ્યક્તિ જે છે એ જો પ્રામાણિકતાથી પત્ર લખે તો આપણે એ છત્રી લેવા માટે જે આવી રીતે રાજકોટ લાંબા થતા હોઈએ છીએ બ બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવાવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દૃઢ મત હતો વિચાર કરો કે ગમે ત્યાં સુધી જવું હોય તો પણ લેખક છે ત્યાં જઈ શકે છે કેમ કે પૈસાનો પ્રશ્ન નથી પણ સામેના વ્યક્તિની પ્રામાણિકતાનો પ્રશ્ન જોવા મળે છે લેખક એ પણ વાત કરે છે કે રશિયા જવું પડે ને તો પણ છત્રીઓ માટે રશિયા જઈશ તો આવી રીતે દ્રઢ પોતાનો મત હતો અને પોતે શું કરે છે તો કે અમદાવાદથી રાજકોટ છત્રી લેવા માટે જાય છે હવે લેખક શું કરે છે તો કે અમદાવાદથી રાજકોટ છે એ છત્રીઓ માટે ગયા છત્રી પાછી મેળવી પહેલાં સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો તો આ રીતે પણ ઘટના શું બને છે તો કે લેખક છે એ અમદાવાદથી રાજકોટ જાય છે જે વ્યક્તિએ એ પત્ર લખ્યો તો એ વ્યક્તિ એ વ્યક્તિને મળે છે છત્રી મેળવે છે અને લેખક સજ્જનનો આભાર પણ માને છે અને વળતી બસમાં એ રાજકોટથી અમદાવાદ પાછા પણ આવે છે હવે તમે જુઓ શું થાય છે પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો થઈ ગયું ને હવે વિચાર કરો કે અમદાવાદથી રાજકોટ ધક્કો ખાધો હવે અમદાવાદથી રાજકોટ પાછા આવે છે પણ રસ્તામાં લેખક છે એ છત્રી ભૂલી જાય છે જ્યારે બસમાંથી ઉતરે છે પણ પોતે ઉતરે છે છત્રીને સાથે લાવતા નથી ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું વિચાર કરો આવો લેખકનો ભૂલોકનો સ્વભાવ હતો હવે અમદાવાદથી રાજકોટ ગયા રાજકોટથી પાછા અમદાવાદ આવ્યા પણ જે માટે ગયા હતા એ જ પાછી લાવ્યા નહીં એટલે કે છત્રી પાછી લાવ્યા ને આ તો ઘરના સભ્યોએ પૂછ્યું કે છત્રી ક્યાં છે તો લેખકને યાદ આવ્યું કે છત્રી તો પાછી બસમાં ભૂલાઈ ગઈ તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી હવે કોણ આપે કેમ કે પહેલાં વ્યક્તિ જેવા કોઈ હોય બરાબર હવે લખ શું કરે છે કે પાછા બસની ઓફિસે જાય છે અને વાતચીત પણ કરે છે કે આ રીતે બસમાં છત્રી ભૂલાઈ ગઈ છે પણ સામેના કર્મચારીએ વાત કરી કે તમારી કોઈ છત્રી જમા કરાવી નથી રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એંસી રૂપિયા થયા વિચાર કરો કે પહેલાં ત્રણસો કે સાડા ત્રણસો રૂપિયા અને આ જે છે કેટલા એંશી રૂપિયા હવે આટલાની તો નવી છત્રી આવી જાય કે ન આવી જાય સ્વાભાવિક છે આવી જાય બર આટલો કાંઈ ખર્ચ કરવાની જરૂર નથી સસ્તી છત્રી આપણને અહીં મળી જાય છે છતાં પણ લેખક છે અમદાવાદથી રાજકોટ ધક્કો ખાધો અને છત્રી બસમાં ભૂલાઈ ગઈ એમાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા કેટલા તો કે એંશી રૂપિયા થાય છે તો આટલો ખર્ચ કરે છે છતાં પણ લેખકને છત્રી પાછી મળતી નથી પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી દુકાનદારે સ્મિત કરી સ્વાભાવિક છે કેમ કે દર વર્ષે લેખક છે આ રીતે એ છત્રી લેવા માટે સ્ટોરમાં જાય છે તો આ વખતે પણ છત્રી ભૂલાઈ ગઈ અને છત્રીના સ્ટોરમાં છે એ જ્યારે એ ખરીદી માટે જાય છે તો પેલા દુકાનદાર શું કરે છે તો કે લેખકની સામે હસે છે દુકાનદારે પણ ખબર છે કે લેખક છે એ દર વર્ષે છત્રી કરવા માટે આવે છે અને કોઈપણ કારણસર છત્રી પોતે ભૂલી જાય છે અને મેં પણ સામે સ્મિત કર્યું દુકાનદારે સ્મિત કર્યું દુકાનદાર થોડે હસ્યા તો લેખક પણ એ હસે છે તો આ રીતે લેખકનો ભૂલકનો સ્વભાવ છે એના કારણે છત્રી પોતે કરી ભૂલી જાય છે અને હવે છત્રી સાચવવા માટે કેવા કેવા ઉપાયો કરે છે એ આપણે આ હાસ્ય નિબંધમાં જોયું હવે આ હાસ્ય નિબંધ જે છે એનો સંદર્ભ ગ્રંથ તમારે યાદ રાખવાનો છે ઓમ હાસ્યમાંથી આ હાસ્ય નિબંધ પસંદ કરવામાં આવેલો છે તો આ રીતે તમારે યાદ રાખવાનું છે Асту.